नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय सामाजिक विज्ञान प्रकरण नंबर 7 प्रादेशिक संस्कृति नु घड़तर भाग 4। भाग 3 में आपणे भारतना शास्त्रीय नृत्यों विषे चर्चा करी, जेवा के भरतनाट्यम, कथकली, कुचिपुड़ी, मणिपुरी, कथक आ नृत्य विषे आपणे चर्चा करी। अने हवे जोईशुं चित्रकला अने लघु चित्रोनी परंपरा। लघु चित्रो एटले के नाना कदना चित्रों। तो चित्रकलानी परंपरा भारत में सदियों जूनी छे, एटले के वर्षोथी चित्रकलानी परंपरा अपना भारत देश में चाली रही छे, जेनो एक विशिष्ट भाग लघु चित्रोनी परंपरा छे। लघु चित्रो एटले नाना कदना चित्रों। लघुचित्रों कापड़ अने कागड़ पर पाणीना रंगोथी तैयार करवामां आवता। तमे अहीं बाजूना चित्रमां जोई शको छो, आ लघुचित्र छे जे कापड़ उपर पण थई शके अने कागड़ उपर पण थई शके छे, परंतु तेमां रंगो कया रंगोनो उपयोग थतो, पाणीना रंगोनो उपयोग थतो हतो। प्राचीनतम लघुचित्रों आपणने ताड़पत्रों अने काष्ट एटले के लाकड़ा पर दोरेला मळी आव्या छे। पहलाना समय में लघुचित्रों क्या सारा उपर मळी आव्या छे? ताड़पत्रों अने लाकड़ा पर दोरेला मळी आव्या छे। राजस्थान अने गुजरातना जैन ग्रंथों में आवा अनेक लघुचित्रों जोवा मळे छे। मुगल काल में तेनो खूब विकास थयो, कारण के मुगल बादशाह अकबर, जहांगीर अने शाहजहाँए कुशल चित्रकारों ने प्रोत्साहन आप्युं हतुं। એટલે એવું કહેવાય છે કે મુગલ કાળનું જ્યારે શાસન ચાલતો હતો તે સમય દરમિયાન આવા ચિત્રોને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું હતું। આવા ચિત્રો ઘણા લઘુચિત્રો ઘણા બધા પ્રમાણમાં જોવા મળ્યા હતા। એનું કારણ શું હતું? તો કે એ સમય અકબર, જહાંગીર અને શાહજહાએ તેના રાજદરબારમાં મહાન ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું, માટે તે સમયે લઘુચિત્રો વધુ પ્રમાણમાં જોવા મળ્યા હતા તથા ચિત્રશાળાઓની સ્થાપના કરાવી હતી। મહાભારત અને પંચતંત્ર જેવા ગ્રંથો તેમજ અકબરનામામાં ચિત્રકારોએ ખૂબ સુંદર લઘુચિત્રો દોર્યા છે। તો જ્યારે મુગલ બાદશાહ અકબર, જહાંગીર અને શાહજહાંનો સમય ચાલતો હતો તે સમય દરમિયાન તેમણે ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું, તે ઉપરાંત તેમણે ચિત્રશાળાઓની પણ સ્થાપના કરાવી હતી। ત્યાર પછી તેમણે અકબરનામામાં ચિત્રકારોએ ખૂબ જ અકબરનામા ગ્રંથ છે જે એના ઉપરથી તેમણે ખૂબ જ સુંદર લઘુચિત્રો પણ દોરાવ્યા હતા। રાજદરબારના દ્રશ્યો, યુદ્ધના દ્રશ્યો, શિકારના દ્રશ્યો અને સામાજિક જીવનના દ્રશ્યો લઘુચિત્રોના વિષય તરીકે રહેતા। લઘુચિત્રના વિષયો કયા હતા? તો રાજદરબારના દ્રશ્યો વિષયો એટલે કે લઘુચિત્રમાં કયા કયા ચિત્રો દોરવામાં આવતા હતા, તો રાજદરબારના દ્રશ્યો, યુદ્ધના દ્રશ્યો, શિકારના દ્રશ્યો, સામાજિક જીવનના દ્રશ્યો, તો આવા પ્રકારના લઘુચિત્રો દોરવામાં આવતા હતા। આવા ચિત્રો એકબીજાને ભેટમાં આપવામાં આવતા, તેમજ બાદશાહ અને તેમના નજીકના લોકો જ તેને જોઈ શકતા હતા। ખંભાતના શાંતિનાથ ભંડારામાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય દૈન જ્ઞાન ભંડારમાં સચવાયેલ હસ્તપ્રતોમાં લઘુચિત્રો જોવા મળે છે। અત્યારે આપણને પ્રાચીન જે લઘુચિત્રો છે તે હાલ ક્યાં જોવા મળે છે? તો ખંભાતના શાંતિનાથ ભંડારમાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય દૈન જ્ઞાન ભંડારો છે તેમાં આપણને આવા લઘુચિત્રો જોવા મળે છે। આ ચિત્રોમાં ગુજરાતના સંપ્રદાયો અને સમાજ જીવનનું પ્રતિબિંબ પડે છે। તો આ ચિત્ર દ્વારા આપણે ગુજરાતના સમાજ જીવન વિશે સમજી શકીએ છીએ અને તેમના સમયના સંપ્રદાયો વિશેની પણ આપણને આ ચિત્ર દ્વારા માહિતી મળતી હોય છે। હવે જોઈએ ચિત્રની શૈલી, ઘરાના વિસ્તાર અને આશ્રયદાતા આધારિત કલા। મુગલ સામ્રાજ્યના પતન બાદ ક્ષેત્રીય રાજ્યોએ ચિત્રકલાને આશ્રય આપ્યો। જ્યારે મુગલ સામ્રાજ્યનું પતન થયું, આપણને ખબર છે કે મુગલ સામ્રાજ્ય વખતે ચિત્રકળા ખૂબ જ જોર ચાલી હતી, ત્યાર પછી જ્યારે તેમનું પતન થયું ત્યારે જે ક્ષેત્રીય રાજ્યો છે તેમણે આ મુગલ સમય વખતની જે ચિત્રકલા હતી તે ચિત્રકલાને આશ્રય આપ્યો હતો, જેમાં રાજસ્થાન અને દક્ષિણના રાજ્યો મુખ્ય હતા। આ શાસકોએ તેમના દરબારના દ્રશ્યનું ચિત્રણ કરાવ્યું હતું। મેવાડ,
जोधपुर, बूंदी, कोटा अने किशनगढ़ जेवा राज्योए भारतनी पौराणिक कथाओ, महाकाव्यो अने देवी देवताओना चित्रोनुं सर्जन कराव्युं हतुं। हवे ज्यारे आ चित्रकलाने क्षेत्रीय राज्योए आश्रय आप्यो त्यारे तेमणे पोताना जे राजदरबारो हता ए राजदरबारोना दृश्यनुं चित्रण कराव्युं हतुं। ते उपरांत तेमणे जे भारतनी पौराणिक कथाओ हती, महाकाव्यो हता अने देवी देवताओना जे चित्रो हता ते चित्रोनुं सर्जन पण कराव्युं हतुं। 17મી સદી પછીના વર્ષોમાં હિમાચલ પ્રદેશમાં પણ લઘુચિત્ર કલાનો ખાસો વિકાસ થયો, જેને બસોહલી શૈલી કહેવામાં આવે છે। અહીં 17મી સદી પછીની વાત કરી છે તો એ પછીના વર્ષોમાં પણ હિમાચલ પ્રદેશમાં આ લઘુચિત્ર કલાનો વિકાસ વધુ પ્રમાણમાં થયો હતો અને આ શૈલીને બસોહલી નામની શૈલી તરીકે ઓળખવામાં આવતી। ભાનુદત્તના પુસ્તક રસમંજરીમાં આવા વિશિષ્ટ ચિત્રો જોવા મળે છે। ભાનુદત્તના પુસ્તક છે, જે પુસ્તકનું નામ છે રસમંજરી। આ રસમંજરી નામના પુસ્તકમાં આવા લઘુચિત્રો ઘણા પ્રકારના જોવા મળે છે। નાદિર શાહના આક્રમણ અને દિલ્હી વિજયને કારણે મુઘલ કલાકાર પહાડી વિસ્તારોમાં જઈને વસ્યા, જેના પરિણામ સ્વરૂપ ચિત્રકલાની કાંગડા શૈલીનો વિકાસ થયો। આ ચિત્રકલાને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે। તો નાદિર શાહનો જ્યારે મુઘલ શાસન પર એટલે કે દિલ્હી ઉપર જ્યારે આક્રમણ થયું, કોણે કર્યું હતું? નાદિર શાહ। તો તેના આક્રમણથી દિલ્હી વિજયને કારણે મુઘલ કલાકાર ક્યાં જતા રહ્યા? દિલ્હી જીતી લીધું ભાઈ નાદિર શાહે, એટલે બધા મુઘલો ક્યાં ગયા? પહાડી વિસ્તારમાં જઈને વસ્યા અને ત્યાં જઈને તેમણે તેમની ચિત્રકલા તો ચાલુ જ રાખી, તેમની જે કાંગડા શૈલી હતી એ કાંગડા શૈલીનો તેને વિકાસ ચાલુ જ રાખ્યો અને આ કાંગડા શૈલીને બીજા પહાડી ચિત્રકલા તરીકે પણ ઓળખાતી। 18મી સદીના મધ્યભાગ સુધીમાં કલાકારોએ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓમાંથી પ્રેરણા લઈ એક નવી શૈલી વિકસાવી। વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ કાંગડા શૈલીની વિશેષતા હતી। પહેલાં તેઓ સૌપ્રથમ વાદળી અને લીલા રંગનો વધુ ઉપયોગ કરતા, પરંતુ ધીમે ધીમે તેમણે બીજા અનેક સારા એવા રંગોનો પણ ઉપયોગ કરીને પોતાની ચિત્ર શૈલીને ખૂબ જ સારી રીતે વિકસાવી હતી। ત્યાર પછી છે રાજપૂતોની વીરતાભરી ગાથા। હવે રાજપૂતોની વીરતાભરી ગાથા એટલે કે તેમણે વીરતાભર્યા કામ જે કર્યા છે તે ગાથા અહીં લખી છે કે બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને રાજપૂતાના તરીકે ઓળખતા હતા। આજે જે રાજસ્થાન છે તેને રાજપૂતાના તરીકે બ્રિટિશ શાસકો ઓળખતા હતા। રાજપૂતોએ રાજસ્થાનમાં એક વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન કર્યું। રાજપૂતોની સાંસ્કૃતિક પરંપરાઓ તેમના આદર્શો અને વીરતા સાથે જોડાયેલી હતી। રાજપૂતોની સાંસ્કૃતિક પરંપરાઓ કોના સાથે જોડાયેલી હતી? તો તેમના આદર્શો અને વીરતા સાથે જોડાયેલી હતી। રાજપૂતોની વીરતાભરી ગાથાઓ ચારણો અને બારોટો કાવ્ય અને ગીતો દ્વારા વર્ણવતા હતા। આપણે ચારણો શબ્દ સાંભળેલા છે, બારોટોના કાવ્યો એ પણ આપણે એવા સામાન્ય એમના ગીતો પણ આપણે સાંભળેલા છે, તો એ બધું જ તેમણે આ કાવ્યો અને જે એમના ચારણો હતા તે ગીતો દ્વારા તેમણે પ્રગટ કર્યા હતા। આ કથાઓમાં રાજપૂતોની સુરવીરતા ઉપરાંત સ્વામી ભક્તિ, મિત્રતા, પ્રેમ, વીરતા, ક્રોધ વગેરે દર્શાવવામાં આવતા। રાજપૂતો સ્ત્રીઓ ગાય અને ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતા। રાજપૂત સ્ત્રીઓ પણ સુરવીરતામાં પાછી પડે તેમ ન હતી, તેઓ જીવન અને મરણ બંનેમાં સુરવીર પતિના પગલે ચાલતી હતી। સતી પ્રથાનો ઉલ્લેખ પણ જોવા મળે છે। તો આ બધું રાજપૂતો અને રાજપૂતાણીઓ વિશેની ચર્ચા આ મુદ્દામાં કરી છે કે એ સમયે રાજપૂતો કેટલા વીર હતા એ આપણને આ મુદ્દામાં જોવા મળે છે। એમાં છે પીર। તો પીર શબ્દનો અર્થ અહીંયા આપ્યો છે કે પીર એટલે કે સુફીવાદના મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને માનવતાની સેવા। સમયાંતરે સૂફી જુદા જુદા સિલસિલા એટલે કે શ્રેણીમાં વહેંચાઈ ગયા। દરેક સિલસિલા એટલે કે શ્રેણીના પીર એટલે કે માર્ગદર્શક હતા।
दरेक श्रेणीना एक मार्गदर्शक हता, मार्गदर्शक ने पीर तरीके ओळखाता, जे ख्वाजा के शेख तरीके पण ओळखाता। पीर जे लोको हता तेना शिष्यों ने कया नामे ओळखाता? मुरीद, मुरीदना नामे ते ओळखाता। भारतीय पीर परंपरा में संकळायेल अग्रगण्य सूफी संतों में अजमेरना प्रसिद्ध सूफी संत मोइनुद्दीन चिश्तीनो समावेश थाय छे। भारतीय पीर एटले कि भारतनी अंदर जे आ धर्मना श्रेणीओ जे वेचाई गई हती धर्म माटेनी, एमाना जे मार्गदर्शक हता एटले एने भारतीय पीर कहेवाय। ए पीर जे परंपरा में संकळायेला अग्रगण्य सूफी संतो हता तेमाना एक संतनुं नाम छे मोइनुद्दीन चिश्ती। तेमणे भारतमां चिश्ती संप्रदायनी शरूआत करी हती। तेओ ख्वाजा अने ओलियाथी प्रचलित थया। गुजरातमां अहमद खट्टू गंजबक्ष महान पीर तरीके जाणीता थया हता। त्यार पछी आपणा गुजरातना पाळिया विशे जोईए કે દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહેનારા અને યુદ્ધ કે લડાઈમાં ખપી જનારા વીર શહીદોની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે તેને પાળિયા કહેવામાં આવે છે। તો દુશ્મનો સામે જે લોકો ઊભા રહીને યુદ્ધ કરે છે, લડાઈ કરે છે અને તે સમય દરમિયાન તે પોતે વીર થઈ જાય છે, શહીદ થઈ જાય છે, તો એ વીરની યાદમાં કોઈ સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે, પથ્થર જેવું હોય છે, તેને આપણે શું કહીશું? પાળિયા। જે સ્ત્રીઓએ જાહેર કર્યું હોય કે સતી થઈ હોય તો તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે। આવા પાળિયાને સતીના પાળિયા કહે છે। જે સ્ત્રી પોતાના પુરુષ પાછળ સતી થઈ ગઈ હોય છે તે લોકોના પણ પાળિયા બનાવવામાં આવે છે અને આવા પાળિયાને સતીના પાળિયા એમ કહેવામાં આવે છે। હવે આપણા ભારતના મંદિરો વિશે ચર્ચા કરીએ તો ભારતીય મંદિર સ્થાપત્યની શરૂઆત મૌર્યકાળથી થઈ હતી। જ્યારે મૌર્યકાળ લોકોનો સમય હતો તે સમયે આ ભારતીય મંદિરોની સ્થાપના થઈ હતી। તેને ગુપ્તકાળ દરમિયાન વેગ મળ્યો। જ્યારે ગુપ્તકાળ એટલે કે ગુપ્ત લોકોનું શાસન હતું તે વખતે આ જે મંદિર બનાવવાની શરૂઆત થતી હતી તે શરૂઆતને વેગ મળ્યો હતો। ગુપ્તકાળને સંરચનાત્મક મંદિરોનો કાળ પણ કહેવામાં આવે છે। મંદિરની સ્થાપત્ય શૈલીના મુખ્ય ત્રણ પ્રકાર છે, જેમાં નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલીનો સમાવેશ થાય છે। મંદિરની જે સ્થાપના કરવામાં આવી હતી તે દરમિયાન આ મંદિરની સ્થાપનાને ત્રણ શૈલીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, એક નાગર શૈલી, બે દ્રવિડ શૈલી અને ત્રીજું છે વેસર શૈલી। તેમાં સૌથી પહેલાં આપણે જોઈશું નાગર શૈલી। અહીં આપણે જગન્નાથપુરીનું મંદિર ચિત્રમાં આપ્યું છે, ઓડિશામાં આવેલું છે। જે જગન્નાથપુરીનું મંદિર આપણે આગળ જોયું કે જગન્નાથપુરીની રથયાત્રા નીકળે છે એને આ એનું આ મંદિર છે જગન્નાથ ભગવાનનું। ઈસવીસન 5મી સદી પછી ભારતના ઉત્તર ભાગથી માંડી એટલે કે હિમાલયથી માંડી વિંધ્ય સુધી જે મંદિર સ્થાપત્ય શૈલીનો વિકાસ થયો તેને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે। 5મી સદીમાં ઉત્તર ભાગથી માંડીને વિંધ્ય સુધી જે મંદિરો બનાવવામાં આવ્યા તેને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે। આ મંદિરો સામાન્ય રીતે પંચાયતન શૈલીના અને ઇંડાકાર શિખરવાળા બનાવવામાં આવે છે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો। આ શૈલીના મંદિરોમાં જગન્નાથપુરી, કોણાર્ક અને સૂર્ય મંદિર તેમજ કોણાર્કનું સૂર્ય મંદિર તેમજ ખજુરાહોનું મહાદેવ મંદિર વગેરે મંદિરોનો સમાવેશ થાય છે। તો આવા નાગર શૈલીમાં કયા મંદિરોનો સમાવેશ થાય છે? જગન્નાથ મંદિર, કોણાર્ક અને સૂર્ય મંદિરનું તેમજ ખજુરાહોનું મહાદેવનું મંદિર વગેરે મંદિરોનો સમાવેશ થાય છે। બીજી શૈલી છે દ્રવિડ શૈલી, એનું પણ આપણે મંદિર બાજુમાં જોઈ શકીએ છીએ ચિત્રમાં, જે બૃહદેશ્વર રાજરાજેશ્વરે બનાવેલું મંદિર છે જેનું નામ છે બૃહદેશ્વર અને જે તમિલનાડુમાં આવેલું છે। તો દ્રવિડ શૈલી દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં તમિલનાડુ, દક્ષિણાંધ્ર, કેરળ અને દક્ષિણ કર્ણાટક જેવા પ્રદેશોનો સમાવેશ થાય છે। કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી આ પ્રશૈલીના મંદિરો જોવા મળે છે। કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી દ્રવિડ શૈલીના મંદિરો જોવા મળે છે। આ શૈલીના
मंदिरों में बृहदेश्वर एटले के राजराजेश्वर मंदिर तमिलनाडु, मीनाक्षी मंदिर मदुराई, महाबलीपुरम रथ मंदिर तमिलनाडु वगैरह मंदिरों समावेश थाय छे। अने छेल्ले छे वेसर शैली, जे अहीं तमने होयसळेश्वर मंदिर कर्नाटक में आवेलू छे ते मंदिरनुं चित्र आपेलू छे। तो मंदिर स्थापत्यनी वेसर शैली महाराष्ट्र, गोवा, कर्नाटक अने विंध्य पर्वतमाळामांथी लईने कृष्णा नदी सुधी विकास पामी हती। वेसर शैली में बनावेला मंदिरों, जे वेसर शैली महाराष्ट्र, गोवा, कर्नाटक ने विंध्य पर्वतमाळामांथी लईने कृष्णा नदी सुधी आ शैली विकास पामी हती। वेसर शैली में नागर अने द्रविड़ शैलीनुं मिश्रण जोवा मळे छे। आ शैली कर्नाटक शैली तरीके पण ओळखाय छे। आ शैलीना मंदिरों में होयसळेश्वरनुं मंदिर जे हाल कर्नाटक अने चेन्ना केशव मंदिर जे बेलूर कर्नाटक वगैरह मंदिरों समावेश थाय छे। तो अहीं आपणे आ भारतना मंदिरों ने त्रण शैली में वेच्या हता, नागर शैली, द्रविड़ शैली अने वेसर शैली, तेनी आपणे चर्चा करी अने अहीं आपणुं प्रकरण पूर्ण थाय छे। अस्तु।